તબાહી મચાવી છે ત્યારે આ નવો કોરોના વેરિયન્ટ ભારતમાં પણ હવે પગપેસારો કરી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ભારતમાં KP2 વેરિયન્ટના 290 અને KP1 વેરિયન્ટના 34 કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં આ શંકાસ્પદ વાયરસના 2 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા મુજબ આ વેરિયન્ટ JN1ના પેટા પ્રકાર છે. અહેવાલમાં જણાવાયું છે કે કોવિડના નવા પ્રકારને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર કેસોમાં કોઈ વધારો થયો નથી. તો મળતી માહિતી મુજબ આ વાયરસ ઓમિક્રોન કરતાં પણ વધારે ઝડપથી ફેલાય છે. જો કે નિષ્ણાંતોનું માનવું છે કે આ વેરિયન્ટ ઘાતક નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. આ વેરિયન્ટના લક્ષણો કોરોના જેવા જ છે, જે જીનોમ સિક્વન્સથી તેના લક્ષણો જાણી શકાય છે. ત્યારે હવે આ વાયરસની ભારતમાં એન્ટ્રી થતાં તબીબોએ સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમાં પણ ખાસ કરીને વિદેશ જનારા લોકોએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.